સુરતના કોસડ આવાસમાં મોડી રાત્રે બે રિક્ષા અને મોપેડ અચાનક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાને લઈ ઊંઘમાંથી લોકો ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે ફાયર વિભાગ ઘટનાસ્થળ પર આવે તે પહેલા જ વાહનો આગમાં બળીને ખાક થઈ ગયા હતા. જો કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ અમરોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરતના કોસડ આવાસમાં વાહનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. બે ઓટો રિક્ષા અને બે મોપેડ અચાનક સળગવા માંડ્યા હતા, જેને જોઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સીએનજી રિક્ષા જોરદાર ધડાકા સાથે સળગી ગઈ હતી, જેથી ઊંઘમાંથી ઉઠીને બહાર દોડી આવેલા લોકો પૈકી સુરેશ નામના યુવાને આગની લપેટમાં આવેલા વાહનને જોઈ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી. જો કે ફાયર આવે તે પહેલા જ તમામ વાહનો સળગીને ખાક થઈ ગયા હતા. એક્ટિવા મોપેડના માલિકે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રે 3 વાગ્યા પછીની હતી. અચાનક જોરદાર ધડાકાનો અવાજ આવતા ઊંઘ ઉડી ગઈ હતી. બહાર નીકળીને જોતા સીએનજી રિક્ષા અને એક લાઇનમાં પાર્ક વાહનો સળગી રહ્યા હતા. લોકો પણ બહાર દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરતા બંને વિભાગ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે આવું પહેલીવાર થયું છે, જો કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ અમરોલી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ આગ કોઈક અસામાજિક તત્વો દ્વારા લગાવવામાં આવી છે કે પછી કોઈ અન્ય કારણસર આગ લાગી છે. તે તપાસ બાદ જ બહાર આવશે.